અને હવે વાત મારા મહોલ્લાની ગુજરાતની 231 તાલુકા પંચાયતોની ચૂંટણીનો શંખનાદ આ સમયને થઈ જશે ત્યારે પાટણના નડિયાદ તાલુકા પંચાયતની ટુંડેલ બેઠક પર કેટલાક કામ થયા છે નડિયાદ તાલુકા પંચાયતની ટુંડેલ બેઠક પર કેવો થયો છે વિકાસ તેનો જોઈએ ખાસ ચિતાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે જી 24 કલાકની ટીમ પહોંચી છે ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના ટુંડેલમાં ખેડાએ નડિયાદ તાલુકા પંચાયતમાં ભાજપનું પ્રભુત્વ છે સતત 3 ટર્મથી નડિયાદ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન છે આ તાલુકા પંચાયતમાં 26 બેઠકો છે 26 બેઠકોમાંથી 16 બેઠક ભાજપે જીતી હતી टुंडेल बैठक पर कांग्रेस जीती हती। पाछली चूंटणी मां कांग्रेस ना राजेश भाई गोहिल नो विजय थयो हतो। टुंडेल बैठक मां बे ग्राम पंचायतों नो समावेश थाय छे। टुंडेल अने बीजी डुमराल नो समावेश थाय छे। कांग्रेस पण आ बैठक जीतवा एडी चोटी नो जोर लगावी रही छे। तो आ तालुका पंचायत मां 50 गामडाओ आवेला छे। क्षत्रिय मतदारों अहीं वधारे प्रभुत्व छे क्षत्रिय पछी सौथी वधु मतदारों पाटीदार समाजना छे तालुका पंचायतनी टुंडेल बैठक पर 7000 मतदारों छे रस्ता गटर लाइन ग्राम पंचायतना स्ट्रीट लाइटना कामो तेमज प्राथमिक शालाओमां कम्पाउंड वोल शालाना चौगानमां शैक्षणिक पेवर ब्लॉकना कामो आ तमाम मुद्दा नडियाद तालुका पंचायतना सभ्यो सामे मुख्य पड़कार छे નડિયાદ તાલુકા પંચાયતની ચૂંટણી આગામી મહિને યોજાવાની છે ત્યારે કેવો છે મતદારોનો મિજાજ તે જાણવા મારી ટીમ પહોંચી હતી નડિયાદના ટુંડેલમાં ટુંડેલના લોકોએ શું કહ્યું આવો સાંભળીએ આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીઓમાં સ્થાનિક પ્રશ્નો મહત્વના બની રહે છે આજે જી 24 કલાકની ટીમ આવી પહોંચી છે નડિયાદ તાલુકા પંચાયતની ટુંડેલ બેઠક પર જ્યાં ડુમરાલ ગામ પણ આ બેઠકમાં આવે છે આપ જોઈ શકો છો જે આ ડુમરાલ ગામની ગ્રામ પંચાયત છે ત્યાં જે સ્થાનિક ગામના લોકો છે તે બેસીને ચર્ચા કરતા હોય છે રજાઓના દિવસો હોય જે સ્થાનિક લોકો છે તે અહીંયા ભેગા થયા છે ત્યારે જી 24 કલાકની ટીમ તેમને પૂછવાનો પ્રયાસ કરશે કે કેવી કેવી કામગીરી થઈ છે અને કેવા પ્રકારની કામગીરી તે લોકો ઈચ્છી રહ્યા છે સૌ પ્રથમ આપણે સરપંચ સાથે જઈશું અને સરપંચને પૂછીશું સરપંચ તમારી આ કઈ બેઠક છે અને શું કહેશો તમે તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે કેવા ઉમેદવારની તમે અપેક્ષા રાખો છો કે જે ગામના કામમાં સહભાગી બને દરેક ગામ એવું નહીં કહેતો કે પોતાના જ ગામનું જો બંને ગામને એક સરખા રાખે અને દરેક ગામની સુવિધાઓની જે જરૂરિયાત છે પાણીની છે ગટરની છે એને સહભાગી બનાવવા ઉમેદવારને ઈચ્છીએ છીએ અત્યારે જે ઉમેદવાર છે તે કયા પક્ષના છે અને તેઓએ કેવી કામગીરી કરી છે છેલ્લા 5 વર્ષમાં અત્યારે ટુંડેલના છે ઉમેદવાર રાજેશભાઈ ગોતાભાઈ પણ કહેવાનું મતલબ આજ દિન સુધી એ ઇલેક્શન જીત્યા પછી જે બી કામો થવા જોઈએ હજુ પૂરતું એમને ધ્યાન આપ્યું નહીં જોઈએ તો અમુક જગ્યાએ પાણીના હેન્ડપંપનું એનું કામ કર્યું છે પણ જે શું છે કે ખાસ અમુક અંકે તો જગ્યાએ થયા છે કામો જે ના થવા જોઈએ ખરેખરમાં દરેકને લાભ મળે એવા કામ થવા જોઈએ એટલે કે વિકાસના કામો થાય છે પરંતુ અંગત લોકોના તે થાય છે અન્ય વ્યક્તિ સાથે વાત કરીશું મિત્ર શું નામ તમારું અલ્પેશભાઈ પટેલ અલ્પેશભાઈ કેવી કામગીરી થઈ છે શું છે કામગીરી અમારા ગામમાં તો કંઈ થઈ જ નથી ખાલી અમને હમણાં મહિના પહેલાં 10 બાકડા મોકલ્યા એ જ છે બીજું કોઈ કામગીરી ડુમરાલ ગામમાં નથી અને કેવી કામગીરીની તમે અપેક્ષા રાખો છો હવે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે કેવો ઉમેદવાર આવે એવું તમે ઈચ્છો અમે એવા ઉમેદવાર ઈચ્છીએ છીએ કે બંને ગામનું કામ કરે અત્યારે જે ફરા વિસ્તારો છે એ બધામાં સીસી રોડ બનાવડાવે પાણીની વ્યવસ્થા પૂરી પાડે એવો ઉમેદવાર મળી રહે બરાબર મિત્ર કેવા ઉમેદવાર જોઈએ છે તમારે શું કામગીરી કરે ખાસ કેવી માંગ છે તમારી ખાસ માંગ એ છે કે આપણે જે પાણીનું વ્યવસ્થા પૂરી પાડી હોય તો બસ બીજું કાંઈ નથી જ્યાં જોવો તો પાણીની પહેલાં સમસ્યા છે પાણીની વ્યવસ્થા કરી આપે તો એવો ઉમેદવાર જોઈએ અને રોડની છે
રોડ ખરાબ છે રોડ બંધ છે અચ્છા કયા કયા વિસ્તારમાં રોડ પરા વિસ્તારમાં ખરાબ દીધી છે ગાડી પરા વિસ્તારમાં રોડની સમસ્યા છે સામાન્ય રીતે પરા વિસ્તારોમાં પાણીની પણ સમસ્યા હોય છે એટલે જે ઉમેદવાર પાણી આપી શકે રોડ આપી શકે એવા ઉમેદવાર જોઈએ છે જે અન્ય સ્થાનિકો સાથે વાત કરીશું વડીલ શું નામ તમારું રમેશભાઈ કેવા ઉમેદવાર ઈચ્છો ઉમેદવાર એવો હોય જોઈએ જ્યારે આપણે આને ચૂંટીને લાવીએ છીએ એટલે એની ફરજ બનતી હોય કે એ ગયા ગમે તે ગામનો હોય પણ એના તાલુકાની અંદર જે ગામડા આવતા હોય એના સરપંચને જઈને મળવું પડે અને એની માહિતી લેવી પડે કે તારા ભાઈ એની જરૂર છે ગટરની જરૂર છે પાણીની જરૂર છે બીજી કોઈ વ્યવસ્થાની જરૂર છે પણ અત્યાર સુધી અમારા જે ડુમરાલ ખાતે ચૂંટેલા રાજુભાઈ ગોહિલ ટુંડેલવાળા એક પણ મુલાકાતે સરપંચની આવ્યા નથી અને અત્યાર સુધીનું કોઈ પણ કામ કર્યું નથી બરાબર છેલ્લે જ્યારે 5 વર્ષ પૂરા થયા ખાલી એમને બોકડા એકલા મુકાયા છે બાકી કશું જ કામ કર્યું નથી અને કોઈ ગામની કોઈ મુલાકાત આવ્યા જ નથી હવે ચૂંટણી આવ્યા એટલે બોકડા મૂક્યા નહીં તો કોઈ મૂકવાનું નથી ચૂંટણી આવી એટલે બાકડા આવી ગયા છે ગામમાં મોટાભાગની જગ્યા પર આવી સમસ્યાઓ થતી હોય છે આ પ્રકારની કામગીરી થતી હોય છે મિત્ર શું નામ તમારું જયમીન પટેલ જયમીનભાઈ કેવા ઉમેદવારની અપેક્ષા છે 5 વર્ષમાં શું કામગીરી થઈ અને હજી શું કામગીરી થાય તેવું તમે ઈચ્છી રહ્યા છો ગ્રામ્ય લેવલે તો રસ્તા પાણી ગટર ને ઇલેક્ટ્રિસિટી આ વસ્તુ જોઈએ ગ્રામ્ય લેવલે 5 વર્ષમાં એ બહેનું મેં આજ સુધી હજુ મોડું જોયું નથી એ જીત્યા પછી અહીંયા આગળ આવ્યા બી નથી સરપંચને મળ્યા નથી મેમ્બરોને મળ્યા નથી જે બી કામ કરી રહ્યા છે સરપંચને મેમ્બરો કરી રહ્યા છે જે એમના લેવલે થતું એ જ કરે છે તાલુકા લેવલે જે બી કામ થવું જોઈએ મેં હમણાં કહ્યું એ પ્રમાણે આ બાકડા હમણાં મૂક્યા હમણાં જ મૂક્યા એ બી ચૂંટણી આવે એટલે જ મૂક્યા છે અને બધાને હવે ખબર પડે જ છે હવે એ જરૂરી છે કે તાલુકા લેવલે જે બી ગ્રામ્ય લેવલે જે કામ થવું જોઈએ એ બધું આગળ જેટલા લાભ મળે એટલું સારું ગ્રામ્ય લેવલે અમે તો ઈચ્છીએ જ છીએ અત્યાર સુધી તો મેં કશું જોયું જ નહીં કે આ કામ થયું તાલુકા લેવલે અહીંયા તમારે જો જોવા જઈએ તો હાઈવે અડેલું ગામ છે ઘણા વિકાસના કામો અહીંયા અપેક્ષિત હોય છે તો હાઈવેનો કોઈ લાભ તમને મળ્યો ખરો કશું જ નહીં હાઈવેનો કોઈ લાભ મળતો નથી અત્યાર હાલની તારીખમાં ગામમાં અંદર આવવાનો જે મેઇન રસ્તો હતો હોય ત્યાં હાઈવે બની ગયો છે એનું ગન્નાળું જ ખાલી કર્યું છે કોઈ મોટું સાધન ત્યાંથી આવી જ ના શકે અને પીપલકથી જે સાઈડમાંથી આવે છે એ પણ રિસ્કી જ છે એ પણ કોઈ વિચારતું જ નથી આ વડીલો જ્યારે આવે છે ચૂંટણી ત્યારે આવી જાય છે પોતાના ઝંડા લઈ પણ ત્યાર પછી કોઈ જાતનું કોઈ નિવારણ એનું કરતા નથી વાત કરે ત્યારે કહે છે કે સારું જોઈ લઈશું પણ પાછળથી કોઈ કશું કરતું છે નહીં રોડ રસ્તાઓ પણ કરીને જેવા તેવા થાબડીને નીકળી જવાના અહીંયા આંબરિયોની તલાવડી છે ત્યાં રસ્તો છે રસ્તો તો બનાવ્યો પણ 1-2 મહિના 3 મહિનામાં તો એવું અત્યારે હાલની તારીખમાં તમે ત્યાં જશો તો તમને જોવા મળશે તો એ લોકોને કહેવું એ જ કે તમારે ચૂંટણીમાં ચૂંટાઈને આવવું જ હોય તો હવે પબ્લિક જાગૃત છે અને તમારે કામ કરવું જ પડશે નહીં તો દરેકને ખબર પડે જ છે હવે તમે શું કરી રહ્યા છો હવે ખાલી કહેવાથી કે બોલવાથી ચાલશે નહીં એટલે કે કહેવાથી કે બોલવાથી ચાલશે નહીં પ્રજાને વચનો આપવાથી ચાલશે નહીં કામગીરી સચોટ કરવી પડશે તેવું લોકો કહી રહ્યા છે અન્ય કેટલીક વાતચીત સરપંચને પૂછીશું સરપંચ જે પ્રમાણે તમે કહ્યું છે કે અત્યાર સુધી કોઈ દિવસ ઉમેદવાર આવ્યા નથી તો આગામી ચૂંટણીમાં તમારા ગામમાંથી કોઈ ઉમેદવારને ઊભી રાખવાની ગણતરી કેવા પ્રકારનો ઉમેદવાર આવે એવું તમે ઈચ્છો છો એવું તો આપણે ના વિચારીએ કે ભાઈ મારા જ ગામનો ઉમેદવાર ઊભો રહી શકે કોઈ પણ ગામનો ઊભો રહી શકે પણ કહેવાનો મતલબ કે ઉમેદવાર એવો હોય છે દરેક પ્રજાનો હિતના કાર્યોને વિશે જે લોકો વચન આ ફસાઈ પાડવા જોઈએ બરાબર જે તે વખતે ઇલેક્શન વખતે તમે બોલો છો કે અમે આ કરી આપીશું પેલું કરીશું પછી એ વચન પાડવા જોઈએ એટલે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે વિવિધ જાતના પ્રલોભનો આપવામાં આવતા હોય છે પરંતુ 5 વર્ષ ક્યાં વીતી જાય તે કોઈને ખબર પડતી નથી પ્રલોભનો આપ્યા હોય છે કામ થતા નથી જે કોઈ પણ ઉમેદવાર આવે જે કોઈ પણ જીતે તે ગ્રામ્ય કક્ષાએ કામગીરી કરે વિકાસ કરે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે યોગિંદરજી જી મીડિયા ખેડા